ચલો શરૂ કરીએ. જેટલા લોકોને અત્યારે રિઝલ્ટ આવવાનું છે કાલે 10મા ધોરણ, તો ઘણા લોકો ડરે છે રિઝલ્ટ કેવું હશે કે કેવા માર્ક આવશે, તો એની ચિંતા છોડો. આપણે ખાલી જસ્ટ રિઝલ્ટ આવવાનું છે. રિઝલ્ટ એક નોર્મલ તમારું જે પરફોર્મન્સ કર્યું એનું એક પ્રમાણ છે, એટલે આને કોઈ ટેન્શન કરવાની જરૂર નથી. પણ અંદાજો મેળવીએ કેવું રિઝલ્ટ હોઈ શકે. ચલો, તો અહીંયા મેં વેબસાઇટ ખોલી છે ગુજરાત જીએસએફની અંદર. વેબસાઇટની અંદર તમે જુઓ, આ સાયન્સનું રિઝલ્ટ હતું અહીંયા આગળ લખેલું છે, આ સાયન્સનું છે બરાબર. સાયન્સની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયાની જે બુકલેટ છે હું ડાઉનલોડ કરું છું. હા, બુકલેટ ડાઉનલોડ થઈ ગઈ છે. ઓકે, બુકલેટ ડાઉનલોડ થાય છે, ઓપન થશે. ચલો, આ સાયન્સનું આપણું વિજ્ઞાન પ્રવાહનું 12માનું જે રિઝલ્ટ હતું એ આવી ગયું. એનું આખા આંકડા છે બધા કેવા હતા. તો એની અંદર આપણે જોવા જઈએ તો લગભગ ઓલ ઓવર સાયન્સનું રિઝલ્ટ 65% આસપાસ હતું. અહીંયા તમને આંકડો દેખાય છે 65.58, એટલે 66 ગણી લો ચલો બરાબર, નકર 65 રાઉન્ડ ફિગર ગણીએ, 65% રિઝલ્ટ હતું. તો હવે ગુજરાતના આંકડા થોડાક જોઈ લઈએ. જે લોકોને ગુજરાતી મીડિયમ હતું એટલે કે આપણે ગુજરાતના જે લોકો હતા તેની અંદર લગભગ બરાબર 78,000 જેવા લોકોએ ફોર્મ ભર્યા હતા, એમાંથી 77,000 જેવા લોકોએ એક્ઝામ આપી ચૂક્યા છે. હું રાઉન્ડ ફિગર જ બોલીશ. જે લોકોનું રિઝલ્ટ 65.32ની આસપાસ આવ્યું, કેટલું આવ્યું 65.32ની આસપાસ આવ્યું, તો આપણે એવો અંદાજો રાખી શકીએ કે જે આપણું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ આવવાનું છે એ 60-70% વચ્ચે આવવાનું છે. 60-70% એટલે 65ની આસપાસ તો આવશે બરાબર. તો એ આટલા ટકાની એવરેજે રિઝલ્ટ આવી શકે છે. બીજું એવું કહેવાનો મારો મતલબ છે કે બેઝિક ઉદાહરણ લઈએ તો કે 100 જણા એક્ઝામ આપવા ગયા, સમજો કે 100 વિદ્યાર્થીએ એક્ઝામ આપ્યા, એમાંથી 65 જણા પાસ થશે બરાબર. બાકીના લોકો જે 35 જણા છે બરાબર એ ફેલ થવાની શક્યતા છે. આની અંદર તમારા ઓલા બધા વિદ્યાર્થી આવી ગયા જે 2 વિષયમાં રહી ગયા હોય બરાબર, સંપૂર્ણ ફેલ થયા હોય. જો તમે 2 વિષયમાં રહી જાઓ છો તો મહિના પછી બરાબર તમે ફરીથી એક્ઝામ આપી શકશો, અને ફરીથી તમે જો એમાં સારું પરફોર્મ કરશો તો તમારું ફરીથી તમે રિઝલ્ટ આવશે અને એમાં તમે પાસ ગણાશો બરાબર. ખૂબ ખૂબ ધન્યવાદ અમારો વિડીયો જોવા બદલ. જો આ વિડીયો તમારે કામ ના હોય તો બીજાને ફોરવર્ડ કરો જેથી એ લોકોની ચિંતા દૂર થાય.